અને હવે એ દેવરાજ જાણી જ ગયા હશે। પરંતુ કૈલાશ પર જે પ્રસંગ થવાનો છે એ બાબતે દેવરાજની પ્રતિક્રિયા અને એમના મુખ પરનો હાવભાવ જોવાનો એક અલગ જ આનંદ હોય છે પ્રભુ। આપણી આ ઈચ્છા પણ પૂર્ણ થશે નારદ। અમે દેવરાજને અહીં આમંત્રણ આપ્યું છે। આપ ભક્ત વત્સલ છો પ્રભુ। તો પછી પ્રભુ દેવરાજના સ્વાગતની તૈયારી કરવી જોઈએ। પ્રણામ પ્રભુ, આપે મને બોલાવ્યો। પહેલા મોઢું મીઠું કરો દેવરાજ। વચન આપું છું, હું સ્વયં તને તારી માતા સુધી પહોંચાડીશ। હું માતા પાર્વતીનો ભક્ત છું અને તમે એમના પુત્ર, એટલે તમે મારા માટે દેવસ્થાને છો ને? કૈલાશ પરના શુભ સમાચાર અત્યાર સુધી તમારા સુધી પહોંચી જ ગયા હશે। શ્રી ગણેશ સ્વયં એમના ભ્રાતા કુમાર કાર્તિકેયને લઈને પ્રહર બે પ્રહરમાં કૈલાશ તરફ પ્રસ્થાન કરશે। હા, અમારા કાને પણ આવી છે આ શુભ વાત, અને જો પ્રત્યક્ષ એવું બન્યું તો અમને આનંદ જ થશે। આપના શબ્દ આપના અંતરમાંથી નથી આવી રહ્યા એ જાણીએ છીએ અમે। નહીં, અમે સાચા મનથી કહીએ છીએ પ્રભુ। આપે આજ સુધી જે કંઈ કર્યું એની અમને શ્રી મહાદેવને જાણ નથી એવું નથી, પરંતુ આપના મનમાં રહેલા ઇન્દ્રાસન પ્રત્યે દ્રઢ પ્રેમ નહીં આસક્તિ સમજીને એની તરફ દુર્લક્ષ કર્યું, પરંતુ હવે પછી શ્રી ગણેશના માર્ગમાં વધારે અડચણો ઊભી કરવાનો પ્રયત્ન કરતા નહીં। ના પ્રભુ, એવું અમારા મનમાં જરાય નથી। એવું આપ અમને કહી રહ્યા છો? પ્રભુ અંતર્યામી છે, ભૂલી ગયા દેવરાજ? અને આપ શ્રી મહાદેવને પણ સારી રીતે ઓળખો છો, તેથી હવે પછીના વર્તનમાં થોડી સૌમ્યતા રાખજો, આપની કાર્યપદ્ધતિમાં અંકુશ લાવો, અને અમે તમને આ કહીએ છીએ એ જગત પાલકના સંબંધે નહીં પણ શ્રી ગણેશના મામા શ્રીના સંબંધે કહી રહ્યા છીએ। નારાયણ નારાયણ। પ્રભુ આપ જે કંઈ પણ કહેવા માંગો છો એ દેવરાજને સમજાઈ ગયું છે? આપ જેવા બુદ્ધિશાળીને વધારે ન કહેવું પડે। સ્વામી, દિવસ આખો આજે અમે વિનાયકને બોલાવો।
આખરે મારી શંકા સાચી પડી. તું નામ બદલીને તારી ઓળખ સંતાડી નહી રહ્યો. મારી દિશા ભૂલ કરવા માટે તે કપટ કર્યો. ફસાવ્યો છે તે મને. તારા કપટની મને જાણ થઈ ગઈ છે. પાર્વતી પુત્ર ગણેશ, પાર્વતી પુત્ર ગણેશ, પાર્વતી પુત્ર ગણેશ, મેં તને ઓળખી લીધો છે. કોઈ પણ અનર્થ થતા પહેલા મારે સ્વામી સાથે વાત કરવી પડશે. જોયું ને આપે, કાર્તિકેય વિનાયક ને ક્રોધ માં આવીને. પાર્વતી, કાર્તિકેય ગણેશ ના દ્રઢ નિશ્ચય ની લીધેલી પરીક્ષા હતી. એ આપણો પુત્ર કેટલો પણ શીઘ્ર કોપી હોય તો પણ કોઈ નિષ્પાપ જીવ પર કદાપી શસ્ત્ર ચલાવશે નહીં. અને ગણેશ તો ભ્રાતા છે એનો. ક્રોધાવેશમાં પણ ગણેશને ક્ષતિ ન પહોંચે એવું શસ્ત્ર વાપર્યું એણે. પરંતુ સ્વામી, કાર્તિકેયને ચીડ છે આ સંબંધોની. તિરસ્કાર કરે છે એ મારો અને અને ગણેશનો પણ. આપણા બંને પુત્રો ક્રોધની ભાવનાઓથી એકબીજાની સામે ઊભા રહે એ કઈ માતાને સહન થશે સ્વામી? તો શું કહેવું છે તમારું? એ બંનેના વિવાદનો અંત લાવવા માટે આપણે બંને પૃથ્વી પર જવું એમ? શિવ પાર્વતી પુત્ર કાર્તિકેય અનુજ, ગણેશના જ્યેષ્ઠ બંધુ ભ્રાતા, તમારો અનુજ તમને પ્રણામ કરે છે. કાર્તિકેય અનુજ, તે તારો ઉલ્લેખ કાર્તિકેય અનુજ એમ કર્યો? શિવ પાર્વતી પુત્ર તરીકે તે તારો પરિચય આપ્યો એ ઠીક છે, પરંતુ આપણો સંબંધ શું છે એ તે જાતે જ નક્કી કર્યો. એ સંબંધ તો નિયતિએ જ જોડ્યો છે ને ભ્રાતા? ફરી એ જ. મને પણ ખબર પડે કે અહીંયા શું કામ આવ્યો છે તું. તારી માતાએ શું કામ તને અહીંયા મોકલ્યો છે? ક્ષમા કરો મને ભ્રાતા, પરંતુ મેં તમારું કહ્યું સાંભળ્યું ત્યારે મને એમાં બધે એકતરફી વિચાર દેખાયા. મારા બોલવાની ચર્ચા નથી કરવી મારે. તું તારે જે બોલવું હોય બોલ ને વાત પૂર્ણ કર.
આપણે જ્યારે કોઈને ખોટા સમજીએ છીએ ત્યારે ઘણીવાર આપણને સામેનો પક્ષ ખબર જ નથી હોતો, પરંતુ આપણને ખબર નથી એનો અર્થ એ ખોટો જ છે કે ખરાબ જ છે એવું તો નથી હોતું ને। તમે જેમ સમજો છો એવી રીતે માતાએ મને તમારી પાસે મોકલ્યા નથી। સાચું કહું છું, હું તો માતાને કહ્યા વિના જ પૃથ્વી પર આવ્યો છું। તારી માતાએ મોકલ્યો નથી એમ કહે છે તો શું કામ આવ્યો છે અહીંયા? તમને મળવા ભ્રાતા। આજે તારે તારી પરીક્ષાનો અંતિમ તબક્કો પાર કરવાનો છે ગણેશ। આજે તારે જે કસોટી પાર કરવાની છે એ માટે તારી સહાયતા કરવાની મારે ગમે તેટલી ઈચ્છા હોય તો પણ હું તારી કોઈ સહાયતા નહીં કરી શકું। દીકરા, મારા બંને પુત્રો માટે મારું મન વિચલિત થાય છે, પરંતુ મને આપેલા વચનને અનુસરીને તો જો કાર્તિકેયને અહીંયા આ કૈલાશ પર લઈ આવવાનો હોય તો એ મારા માતૃત્વનો વિજય હશે। પરંતુ જે રીતે સ્વામી આટલા નિશ્ચિંત છે, અવિચલ છે, એ અર્થે તું તારું આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડીશ અને મારા આશીર્વાદ સદૈવ તારી સાથે છે જ। યશસ્વી ભવ પુત્ર। ખરેખર હું તમને જ મળવા આવ્યો છું ભ્રાતા। માતા હંમેશા તમારા વિશે ઘણી વાતો કરે છે, તમે કેવા મહાપરાક્રમી છો, દયાળુ છો, તમે પિતાશ્રીના પરમ ભક્ત છો એવું ઘણું બધું કહ્યું છે મને માતાએ, અને એટલે જ મારા મહાપરાક્રમી ભ્રાતાને મળવાની ઈચ્છા દિવસે ને દિવસ વધતી ગઈ। તમને મળવા માટે મન વધારે જ આતુર થવા લાગ્યું। એક દિવસ પૃથ્વી પર આવવા નીકળ્યો, તમને મળવાની અતિશય ઈચ્છા થી। મળી લીધું ને, મને જોઈ લીધો ને, હવે જા પાછો તારી માતા પાસે। તમે નહીં આવો મારી સાથે ભ્રાતા? નહીં, એવું કરશો નહીં ભ્રાતા, આપણો પરિવાર તમારા વિના અધૂરો છે। આપણી માતા પાછલા ઘણા વર્ષોથી આ સ્નેહથી વંચિત છે, એમના ઓશિકા નીચે સદૈવ એક મોરપંખ મૂકેલું હોય છે। કૈલાશ પર પાછા ચાલો ભ્રાતા, મારી યાદો મારી સ્મૃતિઓ સાચવનારી એ જ માતાએ ત્યાગ કર્યો છે મારો। તમારી એ જ ગેરસમજ દૂર થાય એવી મારી મનથી ઈચ્છા છે। કોઈ પણ માતા એના પુત્રનો ત્યાગ કરી શકતી નથી, એમણે મને એમની આત્મશક્તિથી નિર્માણ કર્યો છે, પરંતુ તમને તો એમના ગર્ભમાં ઉછેર્યા છે। તમને કૃતિકા માતાએ નાનેથી મોટા કર્યા છે, એમણે તમને માયાનો છાયો આપ્યો છે। એમની માયા જોઈને કહો એક માતા એના પુત્રને એનાથી દૂર કરી આનંદી રહી શકે છે? તો મને આમ છોડી કેમ દીધો એમણે? એમણે માત્ર પતિની આજ્ઞાનું પાલન કર્યું, એમણે સમાધાન કરી પોતાની મમતાને કચડી નાખી,
પરંતુ ભલે એમણે તમને શરીરથી દૂર કર્યા પણ મનથી એમણે હંમેશા તમને સમીપ જોયા છે। એમની પ્રત્યેક સ્મૃતિમાં એમની પ્રત્યેક ઈચ્છામાં એમના સંતાનના સુખની કામના કરતા હતા। એ હાથ જોડેલી પ્રત્યેક ક્ષણમાં એ તમને અનુભવતા હતા, તમારી સુરક્ષાની પ્રાર્થના કરતા હતા। નયનમાં પ્રાણ મૂકી એ તમારી રાહ જોઈ રહ્યા છે, એ તમે જાતે અનુભવશો। ત્યારે તમારો માતા પ્રત્યેનો ગુસ્સો પણ ઓગળી જશે। બહુ થયો તારો શબ્દ છળ વિનાયક, આમ પણ હવે મારું મન બદલવાનું નથી। તમારી એ જ ગેરસમજ દૂર થાય એવી મારી મનથી ઈચ્છા છે। ગેરસમજ મારી છે ને, રહેવા દે, મને મારી ગેરસમજ સાથે રહેવા દે। તું મને સમજાવીને એ દૂર કરવાનો પ્રયત્ન કરીશ નહીં, જા તું। હું પાછો તો જઈશ જ, પરંતુ તમને સાથે લઈને। તમે મારી સાથે આવશો એવું વચન આપ્યું હતું તમે, એ વચન માટે તો તમને મારી સાથે આવવું જ પડશે। રસ્તો ભૂલેલા, પોતાના ઘરે પાછા જવાનો રસ્તો ભૂલેલા એક અજાણ્યા બાળકને આપેલું વચન હતું એ। તું મારો ભ્રાતા છે એ સમયે મને ખબર નહોતી। એ ખબર હોત તો તમે મને એવું વચન આપ્યું હોત? ના જ આપ્યું હોત। એટલે તમારી જીદ માટે તમે તમારી પ્રથા તોડી હોત? કાર્તિક ગિરિશૃંગ યોગ હતો એ દિવસે। એ પર્વમાં તમારી પાસે આવનાર પ્રત્યેક નાનું બાળક યાચકની માંગણી પૂર્ણ કરો છો, અને એવું જ એક વચન તમે મને પણ આપ્યું હતું મારી માતા પાસે લઈ જવાનું। હવે તમારે એનું પાલન કરવું જ પડશે। એ વચનનો અને મારું તમારા અનુજ હોવાનો કોઈ જ સંબંધ નથી। તમારા આપેલા વચનની પૂર્તિ કરવા માટે તો ચાલો કૈલાશ। એ વચન માટે તમારે મારી સાથે આવવું જ પડશે ભ્રાતા। શિવપુત્ર કાર્તિકે તમે વચનમાં બંધાયેલા છો। બધું જોઉં છું હું ગણેશ, તે મારા વતી પ્રયત્નો કરી કાર્તિકે એનું મન વાળ્યું, સ્વયંની માતાનો પક્ષ રાખવાની મક્કમતા સમજાય છે મને, આજે ધન્ય થઈ હું। મારો પુત્ર સ્વયંની માતાનું મન આટલું ઓળખે છે એ જોઈ તને જન્મ આપવો એ સાર્થક લાગી રહ્યું છે મને। પરંતુ તારા આ પ્રયત્નોની તારા ભ્રાતા પર અસર થશે કે? નારાયણ નારાયણ। પ્રભુ, પ્રભુ કુમાર કાર્તિકે શ્રી ગણેશ પર કેટલા ક્રોધિત હતા, પરંતુ શ્રી ગણેશે સ્વયંના મૃદુ સંભાષણથી એ ક્રોધને પણ માત આપી દીધી। નારદ, એને કહેવાય છે સંભાષણની ચતુરતા। ક્રોધને ક્રોધથી જવાબ આપીએ તો સંહાર તો થવાનો જ, પરંતુ ક્રોધને ખરેખર જીતવો હોય તો પ્રેમ જેવું બીજું કોઈ સાધન નથી। સાચી વાત છે પ્રભુ। ગણેશ, કાર્તિકેય, ચિરં
જીવી ભવા. કાર્તિકે, તને આટલા વર્ષો પછી ફરી આ કૈલાશ પર જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. પિતાશ્રી, માતા, માતા ક્યાંય જ દેખાતા નથી. ક્યાં છે માતા? ભ્રાતા નંદી, માતા ક્યાં છે? માતા ત્યાં જ ઉભો રે. એક ડગલું પણ આગળ નહીં વધતો. માતા કોણ? માતા કોની માતા? માતા આવું કેમ? કોણ માતા? કોની માતા? મેં કહ્યું ને તને, હું તારી માતા નથી. પાર્વતી, તમે આ પ્રકારે? સ્વામી, ક્ષમા કરો સ્વામી, પરંતુ આજે એક પણ શબ્દ આપ વચ્ચે નહીં બોલો. અને આ મારો મીઠો ગુસ્સો નથી, અત્યંત ગંભીરતાથી કહી રહી છું હું. માતા શું થયું? આવું કેમ કરો છો તમે? આવી રીતે નહીં વર્તો ને મારી સાથે. જો પાછું એ જ. કોણ છે તું? મને માતા કેમ કહે છે? હું નથી તારી માતા. માતા, તમે ક્રોધિત છો ને મારા ઉપર? ના ના, હું કેમ ક્રોધિત થાઉં તારા પર? તારો ને મારો શું સંબંધ? અને ક્રોધિત થવાય એ પોતાની વ્યક્તિઓ પર. અજાણ્યા માણસો પર ક્રોધિત થાય કોઈ? હું તો તને ઓળખતી જ નથી. અરે પાર્વતી, તમે આવું કેમ કરો છો? આપણા શ્રી ગણેશ છે, તમે આમ અજાણ્યા કેમ કહો છો એમને? માતા, આમ અજાણ્યો કેમ કહો છો મને? હું ગણેશ છું, તમારો દીકરો છું. તમારો? મારો દીકરો? મારો દીકરો ગણેશ ને? અરે એ તો ખોવાઈ ગયો છે ક્યાંક. મેં એને ખૂબ શોધ્યો, પરંતુ એ મને મળ્યો જ નહીં. શું તેને ક્યાંક જોયો છે? એને જણાવ, એની માતા ખૂબ પ્રતીક્ષા કરે છે. આમ જણાવ્યા વગર ક્યાંય જાય નહીં. ગણેશને તો કાળજી જ નથી એની માતાની, એટલે જ તો મને છોડીને જતો રહ્યો ને. હશે,
હું નહીં રડું હવે. એ મને છોડીને જતો રહ્યો ને, હું નહીં, હું નથી ગઈ એને છોડીને. હા, અને તું, તું માત્ર એના જેવો દેખાય છે, પરંતુ તું તો કોઈ અન્ય જ છે. નહીં તો તારી કઈ ગેરસમજણ થાય છે. હું માતા નથી તારી, સમજી લે જરા. પરંતુ તું કેવી રીતે આવ્યો અહીંયા? તારું કોઈ રહે છે કે અહીંયા? પાર્વતી, બસ આવું નહીં વર્તો શ્રી ગણેશ સાથે. માતા અહીંયા જુઓ, જોઈએ તો મને વઢો, મને મારો, પરંતુ તમે આવી રીતે નહીં વર્તો ને મારી સાથે. હું પુત્ર છું તમારો, હું ગણેશ છું તમારો. કેમ કેમ તમે એક અજાણ્યા વ્યક્તિની જેમ વર્તો છો મારી સાથે? મને દુઃખ થાય છે તમારા આવા વર્તનથી, ખરેખર ખરેખર બહુ જ દુઃખ થાય છે. બસ આજ આજ સાંભળવું હતું મારે. દુઃખ દુઃખ થાય છે તને તો જણાવ્યા વગર મને છોડીને ગયો ત્યારે દુઃખ ન થયું તને? મને કેટલું દુઃખ થયું હશે એનો એક પણ વાર વિચાર કર્યો છે તે? કર્યો તે વિચાર? તને ખબર છે ગણેશ, તારાથી જ દિવસ શરૂ થાય છે મારો અને તારાથી જ પૂર્ણ થાય છે. તું એક ક્ષણ પણ દૃષ્ટિથી દૂર થાય છે તો જીવ વ્યાકુળ થાય છે મારો. તોય ગયો તું મને છોડીને. માતા, ભૂલ થઈ ગઈ મારી. માતાની માત્ર એટલી જ ઈચ્છા હોય છે કે એનું બાળક એની સામે એનું આખું મન મોકળું કરે. એથી બીજી કોઈ અપેક્ષા નથી હોતી એની. માતા, ક્ષમા કરો મને, મારે તમારું મન દુભાવવું નહોતું, ખરેખર નહોતું. પરંતુ એ દુભાયું તો છે જ ને. અને ક્ષમા? શેની ક્ષમા? કેવળ આમ ક્ષમા માંગી એટલે બધું પૂરું? મને થયેલા કષ્ટ, મને થયેલું દુઃખ કેવળ એક ક્ષમા શબ્દથી પૂરું થવાનું છે? તું જે ક્ષણે પૃથ્વી પર જતો રહ્યો ને ગણેશ, એ જ ક્ષણે મારા માતૃત્વની સામે ઘણા પ્રશ્નો ઉભા હોય એવું લાગ્યું. આપણા દીકરાના મનનું દુઃખ, એની ભાવના, એના મનના પ્રશ્નો અમારી સામે મન મોકળું કરીને બોલી પણ ન શકે એટલા પારકા થઈ ગયા કે અમે, કે આપણો કોઈ ભાર લાગ્યો કે એને? ઉંમરની, ઔપચારિકપણાની એવી તે કઈ ભીત દૂર કરવામાં આપણે નિષ્ફળ રહ્યા. એવું તે શું થયું? ક્યાં અને શું ભૂલ થઈ આપણી? તો જ્યાં સુધી હું તને કહું નહીં ત્યાં સુધી હું તારી પરીક્ષા લઉં છું એમ સમજ. સ્વયંને સિદ્ધ કર મારી દ્રષ્ટિમાં. પરંતુ પિતાશ્રી, આ અમારી આજ્ઞા છે એમ સમજ. તારી હા અથવા ના અમને હજી સુધી સમજાઈ નથી કાર્તિકે. તમારી આજ્ઞાની અવજ્ઞા હું કરી જ ના શકું પિતાશ્રી, મને માન્ય છે.
पार्वती, अपना बन्ने पुत्रों पाछा फर्या छे कैलाश पर। आ प्रसन्नतानी क्षण छे, आमनु स्वागत करवू जोईए। પાસેથી દૂર ગયો હતો, પરંતુ તમે હંમેશા મારી સાથે જ હતા। મને જ્યારે જ્યારે તમારું સ્મરણ થતું હતું, ત્યારે હું તમારી મૂર્તિ સાથે વાતો કરતો, અને મને શાંતિ થઈ જતી। જાણે હું કૈલાશ પર છું, તમે મારા માથા પર પ્રેમથી હાથ ફેરવો છો એવું લાગતું। ખરેખર થોડા દિવસ તમારાથી દૂર ગયો તો તમે મારી સાથે નથી એનો એટલો અનુભવ થયો કે અનેક લોકો સાથે હોવા છતાંય મને એકલવાયુ લાગતું હતું। તો ભ્રાતા આટલા વર્ષોથી તમારાથી દૂર રહે છે, તો એમને તમારી ક્ષણે ક્ષણે કેટલી યાદ આવતી હશે। માતા, આપણને જે સામે દેખાય છે એ પરથી આપણે આપણું અનુમાન લગાડીએ છીએ। ભ્રાતાને તમારા પ્રત્યે જે મનદુઃખ છે, એવી ભાવના કદાચિત તમારા મનમાં પણ ઉત્પન્ન થઈ હશે। સ્મૃતિઓમાં પણ ક્રોધિત થયો હશે મારા પર। એક માતા તરીકે એ મારું દુઃખ સમજી શક્યો નહીં, કે હું એને ક્યારે જણાવી ન શકી એ નથી જાણતી। માતા તરીકે તમારા પ્રેમ માટે કોઈના મનમાં કંઈ જ સંદેહ નહોતો, પરંતુ ક્યારેક ક્યારેક અજાણતામાં જ અણધાર્યા જ આપણાથી અમુક એવા કાર્યો થઈ જાય છે જેથી બીજાના મનમાં ગેરસમજણ ઉત્પન્ન થાય છે। તારા ભ્રાતાને હું પ્રેમ નથી કરતી એવું જરાય નથી ગણેશ, પરંતુ એ વ્યક્ત કરવા માટે ભાગ્યએ મને ક્યારે તક જ ન આપી। આજે એ તક હતી માતા, અમે બંને કૈલાશ પર પાછા આવ્યા ત્યારે ભ્રાતાએ ગમે તેટલું નકાર્યું, છતાંય મનથી એ તમારા પ્રેમ માટે તરસતા હતા। પરંતુ હું તમારી પાસેથી દૂર ગયો એ પછી મારી ચિંતામાં તમે એટલા બધા વ્યાકુળ હતા કે હું પાછો ફર્યો ત્યારે એ ચિંતા વ્યક્ત કરવામાં એક વાત તમારા ધ્યાનમાં જ આવી નહીં। મારી સાથે ભ્રાતા પણ હતા, અને તમારા પ્રેમ પર માયા પર એમનો પણ એટલો જ અધિકાર હતો જેટલો મારો છે। હા, પણ હું ક્યાં નકારું છું એ? પરંતુ જેમની ખબર તમારે સૌથી પહેલા પૂછવી જોઈતી હતી, ભાવનાઓમાં વહીને તમે મારા ભ્રાતા પાસે સૌથી છેલ્લે ધ્યાન દીધું, અને એ જ વાતનું એમને બહુ દુઃખ થયું હશે। ગણેશ, જે વાત તારા જેવા નાના બાળકના ધ્યાનમાં આવી એ મને કેમ ન જણાઈ?
जो नाना भूलो करे तो वडीलो एमने शिक्षा आपी छूटा थई जाय छे, परंतु अमारा मोटाओथी पण भूल थाय ए अमारा ध्यान मां ज नथी आवतुं। कार्तिकेयनी हूँ अपराधी छूं अने मारे एनी क्षमा मांगवी जोईए। बाळके भूल करी तो माता पासे क्षमा मांगवी ए संस्कार छे माता, परंतु जो माता पिता बाळक पासे क्षमा मांगे तो एनो दोष बाळकना माथे लागे। तमारे भ्राता पासे क्षमा मांगवानी आवश्यकता नथी, तमे एमना मननी गैरसमझण दूर करवानो प्रयत्न चोक्कस करी शको छो। मारे ए करवो जोईए। एक समय माराथी दूर गयेला कार्तिकेयने हूँ फरी माराथी दूर नहीं जवा दऊं। चिंता करशो नहीं माता, तमाराथी दूर गयेल ए पुत्र पण तमने शीघ्र ज माता कहीने पुकारशे। मने छोड़ी ने न जतो गणेश। कार्तिकेय, तमे अहीं केम आव्या छो? तमारो लाडको पुत्र गणेश आटला दिवसों पछी कैलाश पर पाछो फर्यो छे। एने लाड प्रेम करवानो छोड़ी ने आतो छे कार्तिकेयना कक्षमां शुं करी रह्या छो? તારા માટે ભોજન લઈને આવી છું હું। આટલા વર્ષો પછી તું કૈલાશ પર પાછો આવ્યો છે, એટલે ખાસ 5 પકવાનોનું ભોજન બનાવ્યું છે મેં। મારી માટે કંઈ કરવાની આવશ્યકતા નથી, મને એની ટેવ નથી। જ્યારે તમે બંને કૈલાશ પર પાછા ફર્યા ત્યારે ભાવનામાં આવીને સૌ પ્રથમ મેં ગણેશ સાથે વાત કરી। તો કેમ છે એવો એક શબ્દ પણ મેં તને પૂછ્યો નહીં। ભૂલ થઈ મારી? નહીં નહીં, તમારી કોઈ જ ભૂલ નથી। ગણેશની ચિંતાના કારણે તમે એવું કર્યું હશે એ વાતને હું સારી રીતે સમજી શકું છું, અને તમારું આવું વર્તન સ્વાભાવિક જ છે, કારણ કે જેમના પ્રત્યે પ્રેમ હોય છે, લાગણી હોય છે, એમની જ ચિંતા થાય છે। મને મારો પક્ષ મૂકવાની, વ્યક્ત કરવાની એક તક મળી છે। એક માતા તરીકે મારી પણ ભાવના સમજને। ના, એ તમે જ સમજો, હું અહીંયા આજે જ આવ્યો છું, મને પણ ભળવામાં થોડો સમય લાગશે। લે, જોઈએ એટલો સમય લે, હું તો કહું છું તો અહીંયા જ રે, પાછો જઈશ જ નહીં। હમણાં હું કઈ નહીં કહી શકું, નહીં તો તમે પણ તમારા પુત્રની જેમ જ શબ્દોની રમત રમીને મને મારા જ શબ્દોમાં ફસાવશો, અને હું એવું થવા નહીં દઉં। આ વિષયમાં પછી ચર્ચા કરી આપણે। પછી વાત કરશું એવું તો બોલ્યો, વાંધો નહીં, ઠીક છે, જેવો તું કહે। શ્રી ગણેશનો દેવકુળ તરફથી સન્માન સમારોહ સંપન્ન થવાનો છે। શ્રી ગણેશે પૃથ્વી પર જે પણ પરાક્રમ કર્યા છે એ માટે સમસ્ત દેવકુળને શ્રી ગણેશ માટે અત્યાધિક અભિમાન છે, એટલે આ સન્માન સમારોહ કેટલાક દેવતાઓની ઉપસ્થિતિમાં કૈલાશ પર થવો જોઈએ એવી ઈચ્છા સ્વયં શ્રી નારાયણે વ્યક્ત કરી છે, અને આ ઉત્સવની યોજના તૈયાર થઈ। ગણેશના સર્વ કાર્યોની નોંધ દેવકુળે લીધી? ગણેશની માતા તરીકે હું આજે ધન્ય થઈ। તો ચાલો હું પણ મદદ કરું છું તમને સજાવટ માટે। થોભો પાર્વતી,
નહીં એટલે અમે બંને અને સર્વ શિવગણ મળીને આ તૈયારી કરવાના છીએ. તમે તમારી તૈયારી કરી લો. નારાયણે નારાયણે. માતે, આપ સ્વયં ઉત્સવ મૂર્તિની માતા છો, એટલા માટે આ ઉત્સવમાં આપનું પણ વિશેષ મહત્વ છે. તમે કરો અહીંયાની તૈયારી, હું આ ઉત્સવ મૂર્તિની તૈયારી કરું છું. ઉત્સવ મૂર્તિની તૈયારી કરવી એ પણ એક વિશેષ કાર્ય છે. નારાયણે નારાયણે. આ ઉત્સવ કરવો જોઈએ માતે. કરવો જોઈએ એટલે નિશ્ચિત રૂપે કરવો જોઈએ. બાળકોની ભૂલો થાય ત્યારે વડીલો જે રીતે એમના પર ક્રોધિત થાય છે ને, એમ જ એ કોઈ પરાક્રમ કરે તો એમનો આનંદોત્સવ પણ વડીલોએ જ કરવો જોઈએ ને. બરાબર ને? એવું કંઈ જ નથી માતે. મેં વિશેષ તો કંઈ નથી કર્યું. જે કંઈ કર્યું એમાં ખરેખર તો આપના આશીર્વાદ અને પિતાશ્રીનું માર્ગદર્શન મારા સહાયરૂપ બન્યા. એમાં મારું યોગદાન કેટલું છે કહો? આ તારો વિનય છે ગણેશ, પરંતુ તારા પરાક્રમોની નોંધ તો લેવી જ જોઈએ. શું થયું? તારા ચહેરા પર આ ઉદાસી કેમ? નહીં, કઈ નહીં. શ્રી ગણેશના મામા હોવાના સંબંધે અમને એમની દરેક વાત પર ખૂબ જ અભિમાન છે, એવું કોઈ પણ સમજી શકે છે. પરંતુ પ્રત્યક્ષ અને સ્વચ્છ મનથી અમે પણ ગણેશના સર્વ કાર્યના વખાણ કરવા ઈચ્છીએ છીએ. આપની ભાવના અમે સમજી શકીએ છીએ નારાયણ. જે પ્રકારે તમને તમારા ભાણેજ પર અભિમાન છે, એ જ પ્રકારે પિતા તરીકે અમને ગણેશ પર, અમારા પુત્રના પૃથ્વી પરના કાર્યો પર પણ અમને અભિમાન છે. હોવું જોઈએ મહાદેવ. એ પૃથ્વી પરના ઉદ્ધારનો હેતુ સાધ્ય કરવા માટે દેવલોકમાંથી આટલા દૂર ગયા હતા. આ વાસ્તવને દુર્લક્ષ કરીને અનેકોએ એમના માર્ગમાં અડચણો ઊભી કરી. સ્વયં દેવરાજ આવી કેટલીક ઘટનાના સાક્ષી છે. હશે, આજનો ઉત્સવ શ્રી ગણેશના વખાણનો ઉત્સવ છે. દૈવીય શક્તિ કરતા ભાવ અને ભક્તિના માર્ગે ચાલીને ગણેશે એનું ધ્યેય સાધ્ય કર્યું છે, અને એ પણ મનુષ્ય રૂપમાં રહીને. પિતાશ્રી પણ ગણેશના વખાણના રંગમાં રંગાઈ ગયા છે. આ બધું ગણેશની માતાના પુત્ર પ્રેમના લીધે. હું સમજતો હતો એ માં બંધુઓ, શિવ પાર્વતી પુત્ર એક મને બંધુ પ્રેમની ભાવનાથી કૈલાશ પર પાછા નથી આવ્યા. હજી પણ મેં કાર્તિકેયને મનમાં નાખેલો તણખો અંદર ને અંદર ભભૂકી રહ્યો છે. આ અવસરનો લાભ લો દેવરાજ. પ્રભુ, શ્રી ગણેશના સત્કાર સમારંભની તૈયારી શિવાલયમાં પૂર્ણ થઈ ગઈ છે. આપણે સર્વ શિવાલય તરફ પ્રસ્થાન કરીએ. ચાલો કુમાર, શ્રી ગણેશનો આજે સત્કાર સમારંભ છે, આપણે પણ સહભાગી થઈએ. આપણે એટલે તમે અને હું, આપણે બંને. જઈએ. વાહ, સુંદર, અતિ સુંદર. નારદ, આપને સોંપેલું કાર્ય આપે અતિ યોગ્ય રીતે પાર પાડ્યું છે. પ્રસંગની અતિ સુસજ્જ તૈયારી કરી છે. પ્રભુ, શ્રી ગણેશ પ્રત્યેના પ્રેમ માટે પ્રત્યેકે પોતપોતાની રીતે સહાય કરી છે. ખરેખર તો આપણે શ્રી ગણેશનું સન્માન કરવા એકત્ર થયા છીએ, પરંતુ સ્વયં ઉત્સવ મૂર્તિ ક્યાંય દેખાઈ નથી રહ્યા. થોડો સંયમ રાખો નારદ.
ઉત્સવ મૂર્તિ આવશે જ. આટલું નાનું બાળક અને શું એના સત્કાર સમારંભ ચાલી રહ્યા છે? તમે કઈ કહ્યું દેવરાજ? કોણ અમે? ના કઈ નહીં. શું કરે છે તો? તમે પણ ચાલો ભ્રાતા, આ સન્માન પર તમારો પણ અધિકાર છે. તમારી જ પ્રેરણાથી હું આ કાર્ય સંપન્ન કરી શક્યો. તમે આવો તો ખરા ભ્રાતા. મારે સર્વને એ કહેવું છે કે તમારી પ્રેરણાથી જ મેં પૃથ્વી પરના પરાક્રમ પર કેવી રીતે વિજય પ્રાપ્ત કર્યો. યોગ્ય વિચાર શ્રી. આ ઉત્સવ બંને બંધુઓનો છે. દેવરાજ ઇન્દ્રને એવો અનુરોધ કરું છું કે સમસ્ત દેવકુળના રાજા હોવાના અધિકારે અને સમસ્ત દેવો તરફથી તેઓ બંને ભાઈઓના કપાળ પર તિલક કરે. હું? હા, હું જ. અહીં ઉપસ્થિત દેવી અને દેવતા, શ્રી વિષ્ણુ, શ્રી બ્રહ્મદેવ, દેવાધિદેવ મહાદેવ, માતા પાર્વતી, મુનિવર, શ્રી ગણેશે એમના પૃથ્વી પરના પ્રવાસમાં અનેક પરાક્રમ કર્યા છે. નળ અરણ્ય શાપમુક્ત કર્યું છે. પૃથ્વીને પુનિત પાવન કરી એમણે. નરપિશાચોને મોક્ષ આપીને એમનો ઉદ્ધાર કર્યો. દૈવી શક્તિ કરતા આજે આ સભા સામે પ્રત્યક્ષ મામાશ્રી અને પિતાશ્રીની ઉપસ્થિતિમાં દેવરાજ ઇન્દ્રના સર્વ દુષ્કૃત્યોની યાદી હું વાંચવાનો છું. દેવરાજ ઇન્દ્ર, તમને ઇન્દ્રપ્રસ્થનો એટલો મોહ થયો હતો કે તમે મારા જ મૃત્યુની ક્ષણો ક્ષણ પ્રાર્થના કરતા હતા અને એક રીતે તમે કપટી રમતો રમ્યા. પૃથ્વી પર હતા ત્યારે તમે ઋષભને જે કાર્ય સોંપ્યું હતું તેનાથી મારું કઈ પણ અહિત ન થયું. ઉપરાંત ઋષભનું પણ હિત જ થયું.
અને આવું વર્તન કરીને તમે સૃષ્ટિ સમક્ષ ખોટું ઉદાહરણ પ્રસ્તુત કર્યું. એ યોગ્ય હતું કે અયોગ્ય એ વિચાર તમે જ કરો ઇન્દ્રદેવ. હું પહેલેથી જ તમારી આંખોમાં ખૂંચી રહ્યો છું. મારા ભ્રાતાને કાન ભંભેરણી કરી મારી વિરુદ્ધ ભડકાવવાનો પ્રયત્ન કર્યો. મારા વિષયમાં ખોટી માહિતીઓ આપીને ભ્રાતાનું મન દૂષિત કરવાનો પ્રયત્ન કર્યો. હું પરણી ક્ષેત્રમાં હતો ત્યારે પણ તમે મારી વિરુદ્ધ માતાની વિરુદ્ધ કંઈ પણ કહીને ભ્રાતાના મનમાં વિષ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો. જે માતા પાર્વતીને તમે એક બાજુ દેવી માનો છો, જગત માતા કહો છો, એમને જ વિરુદ્ધ એમના પુત્રના મનમાં વિષ પણ ઉત્પન્ન કરો છો. કેટલું મોટું પાપ કર્યું છે તમે દેવરાજ, શું તમને એ વાતનું થોડું પણ જ્ઞાન નથી? કેમ કેમ કર્યું તમે આવું? મારાથી અપરાધ થયો શ્રી ગણેશ, ક્ષમા કરો. મોટો અપરાધ થયો છે. તમને સાચે જેવું લાગે છે કે તમારા આ અપરાધ માટે તમને કોઈ પણ કંઈ પણ દંડ ના આપે? શું આટલી નાની વાત છે આ કે અન્ય દેવતાઓએ તમારા કુકર્મો તરફ આજ સુધી દુર્લક્ષ કર્યું, એ જ પ્રકારે આજે પણ દુર્લક્ષ કરીએ? ફરી આવો અપરાધ નહીં થાય મારાથી, આ વખતે માફ કરો. પ્રભુ તમે સમજાવો ને શ્રી ગણેશને, ભૂલ થઈ મારી, આ વખતે ક્ષમા કરો. મુનિવર, મુનિવર તમે તો સમજાવો ને, તમારા બંનેનું એ ચોક્કસ સાંભળશે. નારાયણ નારાયણ. હવે હાથ જોડીને ક્ષમા યાચના કરીને શું લાભ દેવરાજ? છતાંય હું તમને ક્ષણે ક્ષણે પ્રત્યેક વેળાએ સાવધ કરતો રહ્યો. ભવિષ્યમાં આવનારા દુષ્પરિણામોથી હું અવગત કરાવતો હતો, પરંતુ એ સમયે મારી વાતનો તમે ગંભીરતાપૂર્વક વિચાર ન કર્યો, ધ્યાન ન આપ્યું મારી વાત પર, મારા સમજાવવા પર. મારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ હતી એટલે હું આમ વર્ત્યો. મને મારી ભૂલનું પ્રાયશ્ચિત તો કરવા દો. મને એક તક આપો શ્રી ગણેશ, મને એક તક આપો. હજી કેટલી તક આપવી દેવરાજ? તમે અસંખ્ય ભૂલો કરી છે, ઇન્દ્રપદના મોહમાં ઘણા અપરાધ કર્યા છે, પરંતુ પ્રત્યેક વેળાએ તમે દંડથી બચી ગયા. મેં પણ તમારા વર્તનને ગંભીરતાથી ન લીધું, એનો જ ગેરફાયદો ઉપાડ્યો છે તમે. સાંભળો છો ને દેવરાજેન્દ્ર, હું પણ આપને પ્રેમથી વારંવાર આજ સમજાવી રહ્યો હતો ને, ત્યારે કેમ સચેત ન થયા? કેમ તમારા વર્તનમાં પરિવર્તન ન લાવી શક્યા? મામાશ્રી, આ દેવલોક છે. ઇન્દ્રદેવ આટલા કપટી અને નિમ્ન કક્ષાના વિચારો ધરાવે છે એ તમે જાણતા હતા, તો એમને દેવરાજનો પદ શા માટે આપવામાં આવ્યું છે? આવા દુર્ગુણ ધરાવતી વ્યક્તિને દેવોના રાજા બનવાનો અધિકાર છે ખરો? તારો પ્રશ્ન પૂર્ણતઃ યોગ્ય છે. દેવરાજે કરેલા અપરાધ દંડનીય છે, અને એમણે આ સર્વ કુકૃત્યો તારી વિરુદ્ધ કર્યા છે, એટલે આજે ઇન્દ્રદેવને દંડ આપવાનો અધિકાર તારો જ છે.
અમને માફ કરો શ્રી ગણેશ, મને મારો અપરાધ માન્ય છે, સમગ્ર દેવલોક સામે હું તમને વચન આપું છું, આજ પછી કોઈ પણ દેવી દેવતા વિરુદ્ધ હું કપટ નહીં કરું, આ વખતે મારો અપરાધ માફ કરો, ક્ષમા કરો. નહીં દેવરાજ, ક્ષમા માંગવાનો અને ક્ષમા કરવાનો સમય તો ક્યારનો વીતી ચૂક્યો છે. તમે હંમેશા મનમાં કપટના કાળા બીજો જ રોપ્યા છે, એના દંડ રૂપે તમારા મન જેટલું જ તમારું શરીર પણ કુરૂપ થશે. અને આ કુરૂપ શરીર લઈને તમારે અજ્ઞાતવાસમાં જવું પડશે, જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તમારે અજ્ઞાતવાસમાં જ સમય વિતાવવો પડશે. ઇન્દ્રદેવ, અરે શ્રી ગણેશ, હું જો અજ્ઞાતવાસમાં ગયો તો દેવકુંડનો કારભાર કોણ સાચવશે? આવું નહીં કરો શ્રી ગણેશ. એની ચિંતા તમે નહીં કરો, દેવલોકનો કાર્યભાર મામા શ્રી સંભાળશે. કુમાર કાર્તિકે, તમે તો સમજાવો શ્રી ગણેશને, તમારું તો એ સાંભળશે જ, કારણ કે તમે તો એમના અત્યંત પ્રિય ભ્રાતા છો. હું શું કામ કહું ગણેશને, આમ તો ગણેશનું મહત્વ હજી વધશે, આ એક નખ જેટલો છે, પરંતુ પિતાશ્રી શ્રી વિષ્ણુ નારદ મુનિ એમના સમક્ષ અધિકારથી શ્રાપ આપે છે આ ગણેશ, અને બધા દેવતા ચૂપ છે. તમે આજ ક્ષણે કુરૂપ થશો, જર્જરિત થશો, અને એ જ અવસ્થામાં અજ્ઞાતવાસમાં રહેશો. આજે નહીં તો કાલે આ થવાનું જ હતું. દેવરાજ ઇન્દ્રએ ત્યારે વર્તન કેમ ન બદલ્યું? મહાદેવ, હવે મને પુનઃ વૈકુંઠ જવાની આજ્ઞા આપો. હવે મને પણ આજ્ઞા આપો પ્રભુ. જવું છે પિતાશ્રી, તમારી અનુમતિ હોય તો.